नमस्ते विद्यार्थी मित्रों, छेल्ले आपणे 13मा चेप्टर सजीवोनी वस्तीमां परोपजीवन शुरू करेलो। परोपजीवन विताओतो सजीव एने परोपजीवी सजीव तरीके ओळखवामां आवे। परोपजीवी सजीवोमां केटलीक वनस्पति अने केटलीक प्राणीओना आपणे उदाहरण जोवाना छे। परोपजीवी सजीव पोताना जीवन में सफलतापूर्वक जीवन चक्र पूर्ण करवा माटे केवा प्रकारनी जीवन शैली अपनावे छे एनी पण आपणे वात करेली के संवेदन अंगो गुमावे, यजमान सजीव साथे संपर्क स्थापित करवा माटे विशिष्ट प्रकारना गुंदर जेवा द्रव्यनो स्त्राव करता हो एवा गुंदरीय अंगो धरावे, आ उपरांत चूसको धरावे। चूसकोनी मददथी यजमान सजीवना शरीरमांथी पोषक द्रव्यो पाणी वगैरे एमनी जरूरियात पूरी करे। त्यार पछी एमां पाचन तंत्रनो लोप जोवा मळे छे, एटला माटे के यजमान सजीवना शरीरमांथी सीधा ज पोषक द्रव्योनो उपयोग करे छे चूसको द्वारा। एटले सरळ स्वरूपमां होय छे એટલે એને પચાવવાની જરૂર પડતી નથી, એટલે પાચન તંત્રનો લોભ કહેવાય। ઉચ્ચ પ્રજનન ક્ષમતા ધરાવે એટલે પોતાના જેવા નવા સજીવો પેદા કરવાની ક્ષમતા વધુ વિકસાવે, જેથી કરીને પોતાની વધુ પ્રજોત્પત્તિ કરે અને વધુ વસ્તી પેદા કરે। કેટલીક વાર આવા પરોપજીવીઓ એક એક કરતા વધારે મધ્યસ્થ યજમાન કે વાહક દ્વારા પોતાનો જીવન ચક્ર પૂર્ણ કરે છે, એના પણ આપણે ઉદાહરણ જોયેલા કે દાખલા તરીકે માદા યકૃત કૃમિ ટ્રેમેટો એના જીવન ચક્ર દરમિયાન બે મધ્યસ્થ યજમાનો ધરાવે છે, એક ગોકળ ગાય અને માછલી। એ રીતે પોતાનું જીવન ચક્ર પૂર્ણ કરે છે। એ જ રીતે મેલેરિયા રોગના ફેલાવા માટે જવાબદાર પ્લાઝ્મોડિયમ નામનો પ્રજીવ એ બીજા યજમાન ઉપર ફેલાવવા માટે રોગવાહક તરીકે માદા મચ્છરનો ઉપયોગ કરે છે। આ ઉપરાંત જો યજમાન પરોપજીવી સામે પ્રતિકાર કરે તો કેટલીક વિશિષ્ટ પ્રકારની ક્રિયાવિધિ એ પોતાના શરીરમાં વિકસિત કરે છે અને એ રીતે યજમાન સાથે પોતાના સ્વ બચાવ માટે પ્રતિક્રિયા અથવા તો પ્રતિચાર દર્શાવે છે। એમાં આપણે સૌથી પહેલાં જોયું હતું કે યજમાનની ઉત્તરજીવિતામાં ઘટાડો કરે, એટલે કે પરોપજીવી સજીવ જે યજમાન સાથે જીવન ગુજારે એમાંથી પોષક દ્રવ્યો મેળવે એની ઉત્તરજીવિતામાં ઘટાડો કરે છે, કારણ કે એના દ્વારા નવા ને નવા સજીવો પેદા કરવાની ક્ષમતા ઘટે, કારણ કે એને નબળો પડી ગયો અને એને પરિણામે આપણે જાણીએ છીએ કે એને વૃદ્ધન ક્ષમતા ઘટે એટલે એની વસ્તીમાં પણ નોંધપાત્ર રીતે ઘટાડો થાય। તો આ બધા એવા વિશિષ્ટ પ્રકારની પ્રયુક્તિઓ યજમાન છે એ પરોપજીવીનો ભોગ બને ત્યારે એમાં જોવા મળતી હોય છે। ત્યાર પછી મિત્રો, આપણે પરોપજીવી યજમાન સાથે શરીરના જે અંગોમાં સ્થાપિત થઈ અને પરોપજીવન ગાળે છે એના આધારે એના બે પ્રકારની આપણે વાત કરેલી, એક અંતઃ પરોપજીવી, બીજું બાહ્ય પરોપજીવી। અંતઃ પરોપજીવીમાં યજમાન સજીવ શરીરના અંદરના ભાગોમાં એ વસવાટ કરી અને પરોપજીવન ગાળે છે એટલે એને અંતઃ પરોપજીવી તરીકે ઓળખવામાં આવે, અને એમાં યજમાન પ્રાણીના શરીરના આંતરિક ભાગો જેવા કે યકૃત, મૂત્રપિંડ, રક્તકણ, યકૃત, મૂત્રપિંડ, રક્તકણ, આ ઉપરાંત ફેફસા, આંતરડા, યજમાન પ્રાણીના આંતરિક અંગોમાં
વસવાટ કરી અને એમાંથી સીધા પોષક દ્રવ્યો મેળવે છે અને સાથે સાથે એ યજમાન પ્રાણી વધુ ને વધુ નબળું પાડે છે. એમાં સંચિત પોષક દ્રવ્યો સીધો ઉપભોગ કરે છે ચૂસક ઉદ્વાન અને રીતે યજમાનને વધુ ને વધુ નબળા પાડે છે. એમના બાહ્યાકારકીય અને અંતસ્થરચનાકીય લક્ષણો અત્યંત સરળ હોવા છતાં એમની પ્રજનન શક્તિને બળ આપવાનું કામ કરે છે. એનું ઉત્તમ ઉદાહરણ યકૃત કૃમિ આપણે જોઈએ છીએ કે નાના બાળકોમાં કરમિયા પડતા હોય છે, જે નાના બાળકને જરૂરી પોષણ એની માતા દ્વારા અને બાળકના ખોરાક દ્વારા જે પ્રાપ્ત થયું એ સીધું પોષણ એ કરમિયું મેળવે છે અને પરિણામે બાળક વધુ ને વધુ નબળો પડતો જાય છે. એ જ રીતે યકૃત કૃમિ પણ એનું ઉદાહરણ છે. આ ઉપરાંત પ્લાઝ્મોડિયમ અને હાથી બધા રોગ માટે જવાબદાર બિલાડીઓ કૃમિ છે અને હાલત આપણે વાત કરીએ મેલેરિયા રોગના ફેલાવા માટે જવાબદાર પ્રજી પ્લાઝ્મોડિયમ. તો આ બધા અંતઃ પરોપજીવીઓના ઉદાહરણ છે જે યજમાન પ્રાણીના યકૃત મૂત્રપિંડ ફેફસા આંતરડા જેવા આંતરિક અંગોમાં વસવાટ કરે એમાંથી પોષણ મેળવે છે અને એના ઉદાહરણ તરીકે યકૃત કૃમિ કરમિયું પ્લાઝ્મોડિયમ બિલાડીઓ કૃમિ વગેરે મેળવે છે. બીજા જોઈએ આપણે બાહ્ય પરોપજીવી જે યજમાન શરીરના યજમાન સજીવના બાહ્ય સપાટી ઉપર સંપર્ક સ્થાપિત કરી અને ચૂસકો દ્વારા પોષણ મેળવે છે. એટલે શરીરની બાહ્ય સપાટી સાથે સંપર્ક સ્થાપિત કરી અને પરોપજીવન કરે છે માટે એને બાહ્ય પરોપજીવી તરીકે ઓળખવામાં આવે. હવે બાહ્ય પરોપજીવીના તો જેટલા ઉદાહરણ આપવા હોય એટલા આપી શકાય. સૌથી પહેલું તો જૂ છાછળ ઈતરડી જુવાર વગેરે એ બાહ્ય પરોપજીવીના ઉદાહરણ છે કે જે યજમાનમાંથી એની બાહ્ય સપાટી સાથે સંપર્ક સ્થાપિત કરી અને ચૂસકો દ્વારા યજમાન સજીવના શરીરમાંથી એ પોષક દ્રવ્યો મેળવે છે એને બાહ્ય પરોપજીવી તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે પ્રાણીઓમાં વાળમાં જોવા મળતી જૂ એ જૂ પણ એક પ્રકારની બાહ્ય પરોપજીવીનું ઉદાહરણ છે અને એને પ્રજનપતિનો દર પ્રજનન દર ખૂબ વધુ હોય છે એટલે એકમાંથી અનેકની સંખ્યામાં એ જૂ માથામાં પડે અને એના દ્વારા અંતઃ પરોપજીવન ગાળે છે. બરાબર. આ ઉપરાંત ચાચર માંકડ આ બધા જે ચડતા પશુ છે એ ચડતા પશુની બાહ્ય સપાટી ઉપર એટલે કે ત્વચા સાથે આ ચોટેલા હોય છે. ચૂસકો દ્વારા એમાંથી રુધિર અને પોષક દ્રવ્યનું શોષણ કરે છે. આ ઉપરાંત ઈતરડી આ ચાચર માંકડ ઈતરડી જુવા વગેરે પશુઓને રાખવા માટેની ગમાણ હોય અથવા બનેલો હોય ત્યાં આગળ આપણને વિશેષ જોવા મળે એ પશુઓની ત્વચા ઉપર સપાટી ઉપર એની રોવાની વાળની સાથે સંપૂર્ણપણે સંપર્ક સ્થાપિત કરી અને જીવન વ્યતીત કરતા હોય છે અને રીતે યજમાન પ્રાણીમાંથી પોષણ મેળવતા હોય છે. સાથે સાથે આપણે બાહ્ય પરોપજીવીમાં અન્ય ઉદાહરણ પણ જોઈ શકીએ. એ પહેલાં એના બે પ્રકાર હોય એક સંપૂર્ણ પરોપજીવી અને અપૂર્ણ પરોપજીવી. સંપૂર્ણ પરોપજીવી અને અપૂર્ણ પરોપજીવી આ બંને ના ઉદાહરણમાં સંપૂર્ણ પરોપજીવીમાં અમરદેવ આવે અને ભણી ગયા છો આજ સુધીમાં અને અપૂર્ણ પરોપજીવી વનસ્પતિમાં વાંધો આવે. આ બંને ઉદાહરણ જાણીતા છે. અમરદેવ નામની
નોંધપાત્ર વધારો કર્યો. અગાઉ આપણે જોયા કે પરોપજીવી હોય છે એ વિશિષ્ટ પ્રકારની પ્રયુક્તિઓ પોતાના બચાવ માટે, પોતાના રક્ષણ માટે એ અપનાવતા હોય છે. એટલે આ રીતે સંપૂર્ણ પરોપજીવી એ અમરવેદ છે. મૂળવિહીન, પણવિહીન, પીડાશક્તિ વેવ જેવી દેખાવે આપણને જોવા મળે. અને નાના હતા છોડથી શરૂ કરી ક્ષોભ અને મહાકાય વૃક્ષ ઉપર પણ આપણને અમરવેદ જોવા મળે. અને અમરવેદ જોતા પ્રજોત્પત્તિ કરે અને પોતાની સંખ્યામાં વધારો કરે છે. અને આખા વૃક્ષને પણ એ ઘેરે લે છે, બરાબર. અને એ કોઈ પણ યજમાન વનસ્પતિ સાથે ચૂસકો દ્વારા ચૂસક મૂળ ઉત્પન્ન કરે અને યજમાન વનસ્પતિના વાહક પ્રદેશ સુધી, એટલે જળવાહક અને અનુવાહક પ્રદેશમાં દાખલ થઈ અને જળવાહક પ્રદેશમાંથી તૈયાર ખોરાક, અરે અનુવાહક પ્રદેશમાંથી તૈયાર ખોરાક અને જળવાહક પ્રદેશમાંથી પાણીનું શોષણ કરે છે. આમ સંપૂર્ણપણે પાણી અને ખોરાક બંને ઉપર યજમાન દ્વારા એ આધારિત હોવાથી એને સંપૂર્ણ પરોપજીવી તરીકે ઓળખવામાં આવે. એટલે કોઈ પણ વૃક્ષને નબળું પાડવું હોય અથવા એનો નાશ કરવો હોય તો એના ઉપર અમરવેદનો ટુકડો નાખી દેવામાં આવે તો બહુ જ ટૂંકા ગાળામાં એ પોતાની સંખ્યામાં નોંધપાત્ર વધારો કરી અને આખી વનસ્પતિ કે આખા વૃક્ષને વળાવવા લઈ અને એને ખૂબ જ નબળો પાડી દે છે. એની સાપેક્ષમાં અપૂર્ણ પરોપજીવી વાંધો છે એ સંપૂર્ણપણે યજમાન ઉપર આધારિત નથી, માટે એને અપૂર્ણ પરોપજીવી તરીકે ઓળખવામાં આવે છે. એ વાંધો નામની વનસ્પતિ છે, કારણ કે એ ઓછી સંખ્યામાં અને પ્રમાણમાં નાના કદના એવા પણ ધરાવે છે. એટલે કંઈક અંશે એ ખોરાક પોતાને મેળે તૈયાર કરી શકે છે પ્રકાશ સંશ્લેષણ દ્વારા, પણ પાણી માટે યજમાન ઉપર નિર્ભર છે. માટે અમરવેદ જેવી વનસ્પતિઓની સાપેક્ષમાં વાંધો નામની વનસ્પતિ એ પોતાના જીવન માટે સંપૂર્ણતયા યજમાન ઉપર નિર્ભર નથી, માટે એને અપૂર્ણ પરોપજીવી તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે જુદી જુદી પરોપજીવી વનસ્પતિઓ અથવા તો પરોપજીવી સજીવો એ વનસ્પતિમાંથી મધુર રસ, ફળોનો રસ, આ ઉપરાંત પોષક દ્રવ્યો, પાણી વગેરેનું એ શોષણ કરતા હોય છે પોતાના ચૂસકો દ્વારા. અને એ રીતે એ યજમાનને વધુને વધુ નબળો પાડે છે. આ ઉપરાંત બાહ્ય પરોપજીવીમાં બીજું એક ઉદાહરણ છે કોપેપોર્સ. કોપેપોર્સ પણ આવે તમારી મનમાં આનો ઉલ્લેખ છે. અરિત્રપાળ, બરાબર, એને કોપેપોર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, એ પણ બાહ્ય પરોપજીવી છે. તો આ રીતે સંપૂર્ણ અને અપૂર્ણ પરોપજીવી આપણે જોઈએ. અહીંયા આગળ પરોપજીવી એ મુદ્દો પૂરો થાય છે ત્યાર પછી આપણે આગળનો મુદ્દો જોઈએ, અન્ન પરોપજીવન. હવે અન્ન પરોપજીવન, અન્ન એટલે ઈંડા. હવે ઈંડા મૂક્યા પછીની જે ક્રિયા છે એમાં પરોપજીવન જોવા મળે છે. અને એમાં ખાસ કરીને વિહગ વર્ગમાં એટલે કે પક્ષીઓમાં જોવા મળે છે. તમે આવું ઉદાહરણ જોયેલું છે થોડું યાદ કરો તો કાગડો અને કોયલ બંને વિહગ વર્ગમાં આવે, પરંતુ બંનેના સ્વરૂપ, કદ, આકાર અને કઈ અંશે રંગમાં તફાવત છે, બરાબર. અલગ અલગ જાતિના પક્ષીઓ છે છતાં પણ એમાં અન્ન પરોપજીવન જોવા મળે છે. હવે કોયલ છે એ કોયલ પણ અન્નપ્રસવી છે, કાગડો પણ અન્નપ્રસવી છે. હવે કાગડો છે એ કોયલના માળામાં પોતાના ઈંડા મૂકી દે છે અને બંનેના ઈંડા છે એ કદ, રંગ આ બંનેમાં સંપૂર્ણપણે એકબીજાને મળતા આવે છે. એટલે કે કાગડાના અને
છે કોયલના ગળામાં ઈંડા મૂકે અને કોયલ છે એને પોતાના ઈંડા સમજી અને એનું સેવન કરે છે, જતન કરે છે. અને એ રીતે કાગડો છે એ ઈંડાના નિભાવ માટે, એના સેવન માટે એ પોતે જવાબદારીમાંથી મુક્ત થઈ જાય છે. અને આ રીતે કોયલ દ્વારા એના અંડ પરોપ જીવન જોવા મળે છે. એટલે કહેવાનો મતલબ એ છે કે એક પક્ષીના ઈંડાનું કવચ આકાર સ્વરૂપ અન્ય યજમાન પક્ષીના ઈંડા જેવું હોવાથી બંનેને સાથે સેવે અને એમાં એને અલગ ભિન્નતા એવું કશું જોવા મળતું નથી. એટલે એને પરિણામે જ્યારે એ ઈંડામાંથી બચ્ચા બહાર આવે ત્યારે જ એ બંને પક્ષીઓ વચ્ચેનો, એટલે કે બચ્ચાના પક્ષીઓ વચ્ચેનો ભેદ સમજાય છે. અને ત્યારે તો પછી એમનું સેવનકાળ, બાલ્યાવસ્થાનો જતનકાળ એ તો પૂરો થઈ ગયો હોય છે. તો આ રીતે કાગડા અને કોયલ વચ્ચે આ રીતે અંડ પરોપ જીવન જોવા મળે છે. તો મિત્રો, આ બીજો મુદ્દો હતો ક્યારેક ટૂંકા પ્રશ્નમાં અથવા તો શોર્ટ નોટ્સમાં બે મુદ્દા પૂછાય કે અંડ પરોપ જીવન તો પક્ષીઓમાં જોવા મળતો વિશિષ્ટ પ્રકારનું અપરોપ જીવન છે અને કાગડા અને કોયલ વચ્ચે આ જોવા મળે છે. ત્યાર પછી મિત્રો આગળનો મુદ્દો છે સહભોજીતા. હવે સહભોજીતા તો એ આગળ સહજ સહભોજીતા પ્રકારની સજીવોમાં જોવા મળતી જે આંતરક્રિયા છે એમાં બે સજીવો વચ્ચે એવા પ્રકારનું સહજીવન છે કે જેમાં એક જાતિને લાભ થાય પરંતુ એ બે સજીવો સાથે આંતરક્રિયામાં સંકળાય બીજી જાતિ કોઈ પણ જાતનો લાભ પણ ન થાય, નુકસાન પણ ન થાય એવા પ્રકારની આંતરક્રિયા છે. દાખલા તરીકે એ અને બી બે અલગ અલગ જાતિના સજીવો છે, તેમના વચ્ચે થતી આ એવી આંતરક્રિયા છે કે જેમાં એક સજીવને લાભ થાય છે અને એ સજીવની અન્ય સજીવ એના પાટણ સાથેની આંતરક્રિયાથી અન્ય સજીવની અથવા તો બી સજીવની કોઈ લાભ પણ થતો નથી, નુકસાન પણ થતું નથી, છતાં બંને વચ્ચે એવી આંતરક્રિયા પણ આકર્ષણ જોવા મળે એને સહપરોપજીવી અને સહભોજીતા તરીકે બરાબર. એટલે સહભોજીતા આ આંતરક્રિયા એક સજીવને લાભ થાય છે અને અન્ય સજીવને તેના સહજીવીથી કોઈ લાભ કે નુકસાન થતું નથી. આવી આંતરક્રિયા એને સહભોજીતા તરીકે ઓળખવામાં આવે છે. આનું પહેલું ઉદાહરણ કે આંબાની ડાળી ઉપર જોવા મળતું ઓર્કિડ હવે આપણે જાણીએ છીએ કે ઓર્કિડ એ પરલોહી વનસ્પતિ છે. તમે ધોરણ 11માં ભણ્યા બરાબર, 5મા ચેપ્ટર. હવે અહીંયા નો સહભોજીતા પ્રકારની આંતરક્રિયા આંબા અને ઓર્કિડ નામની બે જુદી જુદી વનસ્પતિઓ વચ્ચે છે. આમ તો તમે 11મા ધોરણમાં ભણ્યા કે ઓર્કિડ એ પરલોહી વનસ્પતિ અને ભેજવાળા વાતાવરણમાં અન્ય યજમાન વનસ્પતિ ઉપર પોતાનું જીવન વ્યતીત કરતી. પણ અહીંયા આગળ આપણી બુકમાં આંબા અને ઓર્કિડ નામની બે વનસ્પતિઓ ઉપર જોવા મળતું સહભોજીતા પ્રકારની આંતરક્રિયા દર્શાવતો સંબંધ અહીંયા આગળ છે. તો અહીંયા આગળ આંબાની ડાળી ઉપર ઓર્કિડ નામની પરલોહી વનસ્પતિ એ ઉગે અથવા તો સ્થાપિત થાય એના સ્થાપન મૂળ દ્વારા,
એ યજમાનમાંથી કોઈ પણ પ્રકારનું ક્ષાર પાણી ખોરાક એવું કશું મેળવતું નથી, માત્ર સંપર્ક સ્થાપિત કરી અને સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે છે, સૂર્યપ્રકાશ મેળવે છે. એટલે અહીંયા આગળ ઓર્કિડ ને સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવા માટે આરોહણ કરવા માટે અથવા તો સૂર્યપ્રકાશ મળે એટલી ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે આંબાની ડાળીઓ માત્ર આશરો લે છે. એ આંબાના પ્રકાંડમાંથી કોઈ પણ પ્રકારનું ક્ષાર પાણી કે ખોરાક મેળવતું નથી, માટે આંબાને કોઈ લાભ નથી કોઈ નુકસાન નથી. એટલે અહીં વિચારો તો આ ઓર્કિડ છે અને બીજા તરીકે આંબો વિચારો તો તે ખબર પડે કે ઓર્કિડને આંબા ઉદ્વાર સ્થાપિત થવાથી સૂર્યપ્રકાશ મળે છે એટલે લાભ થાય છે. બદલા આંબાને ઓર્કિડ સાથેના સહજીવનથી કોઈ લાભ કે કોઈ નુકસાન જોવા મળતું નથી. એક ઉદાહરણ. બીજું, વહેલી પીઠ ઉપર જોવા મળતા બારને કારણે વેર અને બારને આ બંને દરિયાઈ જીવો વચ્ચે સહભોજિતા પ્રકારનો સંબંધ છે. તો અહીંયા આગળ વેલ નામનો પ્રાણી દરિયાઈ વેલ માછલી અને બારદેકર, તો વેલની પીઠ ઉપર બારદેકર સવાર થાય છે અને આ બારદેકર એ રીતે ખોરાક પ્રાપ્ત કરે છે એટલે પ્રચલન કરવું પડતું નથી. બદલામાં વેલ પોતે તો પોતાના રક્ષણ માટે સજાગ હોય છે, તો પ્રભાવી છે એટલે એને ખોરાક ગ્રહણ કરવા માટે તેને રક્ષણ માટે અન્ય કોઈ જરૂર પડતી નથી. પરંતુ વહેલી પીઠ ઉપર આ બારદેકર સવાર થઈ અને ખોરાક મેળવે છે એટલે આ સજીવને લાભ થાય છે. એની સામે જે યજમાન સજીવ ઉપરે સવારી કરે છે એને કોઈ લાભ કે કોઈ નુકસાન જતું નથી, એવા પ્રકારનો સહભોજિતાનું આ બીજું ઉદાહરણ છે. ત્રીજું ઉદાહરણ છે શાર્કની પીઠ પર ચૂસક માંસ. શાર્ક અને ચૂસક માછલી આ બંને સજીવો વચ્ચે પણ આ સહભોજિતા પ્રકારનો આંતર સંબંધ આપણને જોવા મળે છે કે જેથી કરીને એક સજીવને લાભ થાય એની સામે અન્ય સજીવને પહેલા સજીવ સાથેની આંતરક્રિયાની કોઈ પણ પ્રકારનો લાભ કે નુકસાન એ જોવા મળતું નથી. આ ઉપરાંત બીજા ઉદાહરણમાં આપણે જોઈએ તો ગામડા બજાર ખેતીવાડીવાળો વિસ્તાર હોય ત્યાં બગલા અને ચારણ કરતા પશુ, ચરણ કરતા પશુ, ચરણ કરતા પશુ એટલે શું? ગ્રેઝિંગ એનિમલ્સ, ચરતા પશુ, ગાય ભેંસ હરણ વગેરે જે ચરતા પશુઓ છે એ જ્યાં હરિયાળી હોય, ઘાસચારો હોય, કોઈ પણ ખેતરમાં વનસ્પતિ ઉગી હોય તો એની સામે ચરતા હોય છે. હવે બગલા હોય છે એ એકબીજા બગલા અને ચરતા પશુ એ બંને વચ્ચે આવો સહભોજિતા પ્રકારનો સંબંધ હોય છે. પેલા જે યજમાન પ્રાણી હોય ચરતા પશુ એની શરીરની સપાટી ઉપર જોવા મળતા બાહ્ય પરોપજીવ ઈતરડી, ચાંચળ, માંકડ, જુવા વગેરે એનો બગલા દ્વારા ભક્ષણ થાય છે અને એ રીતે આ ચરતા પશુ અને સાથે સાથે બગલો એ બંને વચ્ચે પણ અને આપણને સહભોજીના પ્રકારનો સંબંધ જોવા મળે છે. પણ અહીંયા આગળ સાથે સાથે તમારી બુકમાં બીજો ઉલ્લેખ છે, જ્યારે ચરતા પશુ ચરતા હોય એટલે કે ખોરાક ગ્રહણ કરતા હોય એ વખતે એ જ્યારે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર કરે ખોરાકની શોધમાં એ વખતે એ જ્યારે ચાલે ત્યારે એમના ઉપાંગો દ્વારા નીચે પડેલું, નીચે ઉગેલું ઘાસ હોય અથવા તો નીચે પડેલો વાનસ્પતિક કચરો હોય એમાં છુપાયેલા જે કીટકો હોય એ પેલા પાંદડાના વનસ્પતિના હલનચલનને લીધે ત્યાંથી ઉડે અને ઉડે એટલે પેલા ચડતા પશુની આજુબાજુ પડતો બગલો છે એ તરત જ એ કીટકનું ભક્ષણ કરે, બરાબર. અને એટલે એને ખોરાક મળ્યો. કેવી રીતે ખોરાક મળ્યો? આમ સીધો તો એક એક બગલાને એનું ભક્ષ્ય જીવ અથવા તો ખોરાક શોધવો પડે
અને પાંદડા નીચે કે વનસ્પતિની આસપાસ છુપાયેલું એટલે બગલાને ત્યાં નજર ન પણ પહોંચે. પણ જ્યારે ચડતા પશુઓ ખોરાકની શોધમાં સ્થળાંતર કરતા હોય, પ્રચલન કરતા હોય, એ વખતે એમના ઉપાંગો જમીન ઉપર આવેલા ઘાસ વનસ્પતિ કે પેલા સૂકા પાંદડા ઉપર પડે એટલે એમાં છુપાયેલા પેલા કીટાણુ જીવજંતુ વગેરે ઉડે એટલે તરત જ એ બગલું એમને પકડી લે ઝડપથી. એટલે બગલાને પોતાનો ખોરાક મળી જાય એ લાભ થાય. બદલામાં પેલા ચડતા પશુઓ છે એને કોઈ લાભ પણ નથી, કોઈ નુકસાન તો નથી, બરાબર. એ તો એમના ખોરાક ગ્રહણ કરવાના હેતુસર પ્રચલન કરે છે અને એમાંથી બગલાની ખોરાક મળે છે. તો આ પણ ઉદાહરણ આપણે લઈ શકીએ. આ ઉપરાંત રંગ બદલતી ક્લોવન માછલી છે. ક્લોવન માછલી અને સાથે સાથે સૂત્રાંગો ધરાવતું સમુદ્ર આ બંને વચ્ચે એ સહભોજિતા પ્રકારની અંતર ક્રિયા જોવા મળે છે. હવે અહીંયા આગળ આપણે જાણીએ છીએ કે સમુદ્ર કોષ એ વિશિષ્ટ પ્રકારના ડંખી ડંખ કોષો ધરાવતા સૂત્રાંગો ધરાવે, બરાબર. અને એ આ ઓવન નામની માછલી ઉપર સવાર થઈ અને એ રીતે પોતાના ખોરાકની શોધમાં પડતા હોય છે. એટલે અહીંયા આગળ આ સમુદ્ર કોષ છે એની ઉપર આવેલા સૂત્રાંગોની મદદથી એ આ ક્લોવન માછલીને માછલી કરતા મોટા ભક્ષક જીવો સામે એ રક્ષણ કરે છે. તો અહીંયા આગળ સમુદ્ર કોષને પોતાને કોઈ લાભ નથી, કોઈ નુકસાન નથી, પરંતુ લાભ મળે છે ક્લોવન માછલી. એટલે ક્લોવન માછલી સમુદ્ર કોષ સાથે આંતરક્રિયા એ સહભોજિતા બતાવે છે. એટલે ક્લોવન માછલી સૂત્રાંગો ધરાવતા સમુદ્ર કોષ દ્વારા રક્ષણ થાય છે. મતલબ સમુદ્ર કોષને પોતાને કોઈ ફાયદો પણ નથી, કોઈ નુકસાન પણ નથી, એવા પ્રકારનો સહસંબંધ એટલે સહભોજિતા. બે સજીવો વચ્ચેની એવી આંતરક્રિયા છે કે જેના દ્વારા એક સજીવને લાભ થતો હોય એની સામે અન્ય સજીવને પ્રથમ સજીવની આંતરક્રિયાથી કોઈ લાભ પણ ન થતો હોય, નુકસાન પણ ન થતો હોય, એવા પ્રકારનો સંબંધ છે. એટલે અહીંયા સમુદ્ર પૂર પોતે રક્ષણાત્મક એવા ડંખ કોષોયુક્ત સૂત્રાંગો ધરાવે, એની સામે માછલી છે એને પોતાના રક્ષણ માટે એવું શસ્ત્ર જેવું કોઈ અંગ નથી. એટલે સમુદ્ર પૂર દ્વારા માછલીનું રક્ષણ થાય છે, માછલીને લાભ છે. આ ક્રિયા કરવાથી, આ ક્રિયા કરવાથી સમુદ્ર પૂરને પોતાને કોઈ પણ પ્રકારનો લાભ પણ નથી, નુકસાન પણ નથી. તો આવા પ્રકારનો આંતરક્રિયાયુક્ત સંબંધ એને સહભોજિતા તરીકે ઓળખવામાં આવે. તો આ બધા ઉદાહરણ તમે લઈ શકો, બરાબર. આંબો અને ઓર્કિડ વચ્ચે, વેલ અને માર્લેગલ વચ્ચે, શાર્ક અને ચૂસક માછલી વચ્ચે, અને ક્લોવર માછલી અને સમુદ્ર કોલ બે પ્રાણીઓ વચ્ચે આ રીતે સહભોજિતા પ્રકારનો સંબંધ જોવા મળે કે જેમાં એક સજીવને લાભ થાય, બીજા સજીવને કોઈ લાભ પણ થતો નથી, કોઈ નુકસાન પણ થતો નથી. આવા પ્રકારનો સંબંધ એને સહભોજિતા તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, આટલે આપણી વાત અટકાવીએ છીએ. હવે પછી છેલ્લા તાસમાં આપણે સહપરોપકારિતા અને ત્યાર પછીનો છેલ્લો મુદ્દો લિંગ કપટ, આ બંને વિશે આપણે વાત કરીશું.